હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો ને? વિદ્યાર્થી મિત્રો, મહદી ઇંગ્લિશ સ્કૂલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. આપણું સ્ટાન્ડર્ડ 4th સબ્જેક્ટ ગુજરાતી અને હું શ્વેતા મિસ રાઠોડ ગુજરાતી સબ્જેક્ટમાં આજે કંઈક નવું શીખવાડવાની છું. તો તમે બધા રેડી છો ને શીખવા માટે? આ સાથે તમે બધા ઘરે રહીને સ્વસ્થ અને સુરક્ષિત રહો તેવી હું પ્રાર્થના કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં સ્ક્રીન પર જોતા તમને લાગશે કે આજે આપણે શું શીખવાનું છે, બરાબર ને? કારણ કે મેં આગળના લેક્ચરમાં પણ તમને વાત કરી હતી કે આપણે આજે શું શીખવાનું છે, બરાબર? તો આજે આપણે શીખીશું પાઠ 9, જેનું નામ છે 3 માછલીઓ. લેસન નંબર 9, જેનું નામ છે 3 માછલીઓ. માછલી એટલે કે ફિશ. આ પાઠની સમજૂતી આપણે જોઈ ચૂક્યા છીએ, તેનું રિવિઝન પણ કરી લીધું છે અને તેનો સ્વાધ્યાય એટલે કે તેની એક્સરસાઇઝ પણ આપણે શરૂ કરી દીધી છે, બરાબર? આપણે ફરી એકવાર તેમાં નજર કરી લઈએ અને હવે આગળનો સ્વાધ્યાય આજે શરૂ કરીશું, બરાબર? તો શરૂ કરતા પહેલાં, હજી પણ જેણે ટેક્સ્ટ બુક કે ફેર બુક કંપાસ બોક્સ સાથે ન રાખ્યું હોય તો જલ્દીથી તે સાથે લઈ લેશે, જેથી કરીને આપણે જે કાંઈ પણ સમજીએ તે સાથે સાથે તમારે લખતું પણ જવાનું છે, બરાબર? અહીંથી આપણો પાઠ 9 શરૂ થાય છે. મેં તમને વાત કરી ને કે આપણા પાઠનું નામ છે 3 માછલીઓ, તો અહીંયા પણ એક સરોવરમાં 3 માછલી દેખાડવામાં આવી છે. આ ત્રણેય માછલીઓ પાક્કી દોસ્ત છે, જેમ બેસ્ટ ફ્રેન્ડ્સ હોય ને એવી રીતે આ ત્રણેય માછલીઓ પણ ફ્રેન્ડ છે. અને આ 3 માછલી ઉપર જ આપણો આખો પાઠ છે. અહીંથી આપણો પાઠ શરૂ થાય છે. આપણે આગળના લેક્ચરમાં જ આ પાઠની સમજૂતી જોઈ હતી અને તેનું રિવિઝન પણ કર્યું છે, એટલે હવે તમને બધાને ખ્યાલ જ હશે અને આ પાઠ તમે સારી રીતે સમજ્યો પણ હશે, બરાબર ને? જો આ 3 માછલીઓને પકડવા માટે માછીમારો આવ્યા છે. તેઓ વિચારે છે કે આ સરોવરમાં ઘણી બધી માછલીઓ છે તો આપણે તેને પકડવી જોઈએ. જ્યારે માછીમારો આ વાતો કરે છે ત્યારે આ 3 માછલીઓ તેમની વાતને સાંભળે છે, બરાબર? આ સાંભળીને જે પેલી હાલ માછલી છે તે બીજી બે માછલીને કહે છે કે આપણે અત્યારે ને અત્યારે એટલે કે હાલને હાલ જ આ સરોવર છોડીને જતા રહેવું જોઈએ, કારણ કે હવે આપણે જોખમમાં છીએ. તો જ્યારે બીજી માછલી છે જોયું જશે, તેણે શું કહ્યું કે જોખમ અત્યારે નથી, જ્યારે આવશે ત્યારે જોયું જશે, એટલે તેનું નામ પડ્યું જોયું જશે. અને ત્રીજી માછલી છે તે તો હંમેશા નસીબમાં માનનારી છે. તેણે શું કહ્યું કે નસીબમાં હશે તે થશે, જ્યારે હોય ત્યારે તે એમ જ કહે કે નસીબમાં હશે તે થશે, એટલે તેનું નામ પડ્યું થશે. આ વાતચીત થયા પછી જે હાલ માછલી છે તે તો હાલને હાલ જ એટલે કે ઇન્સ્ટન્ટ અત્યારે ને અત્યારે જ આ સરોવર છોડીને બીજે જતી રહી.
ત્યાર પછી જ્યારે માછીમારો આવ્યા ત્યારે જોયું જશે માછલી પણ જતી રહી, પરંતુ જે નસીબમાં માનનારી માછલી હતી તે તો ત્યાંને ત્યાં જ રહી અને માછીમારોએ જે જાળ બિછાવી હતી તેમાં ફસાઈ ગઈ। આ પાઠ ઉપરથી આપણને શું સમજાવવાનું હતું? મેં તમને કહ્યું હતું કે આપણે કઈ માછલી જેવું બનવાનું છે, હાલ જોયું જશે કે થશે। તો આપણે હાલ માછલી જેવું બનવાનું છે। આપણને ખબર છે કે આપણી એક્ઝામ કઈ ડેટ પર છે, જો આપણને ખબર છે તો આપણે અગાઉથી જ મહેનત કરવી જોઈએ, બરાબર। જે હાલ માછલી જેવા વિદ્યાર્થીઓ હશે ને તે તો વર્ષની શરૂઆતથી જ મહેનત કરતા હશે। જે જોયું જશે જેવા વિદ્યાર્થીઓ હશે તે એમ વિચારે કે હજી તો પરીક્ષાને ઘણી બધી વાર છે, જ્યારે આવશે ત્યારે વાંચીશું। અને જે થશે માછલી જેમ વિચારે ને, હજી તો કાલે પેપર છે, આજે શું, જ્યારે પેપર આવે ત્યારે વાંચીશું। પછી એક દિવસમાં કાંઈ વાંચી શકાય? ન વાંચી શકાય। અને પરીક્ષામાં પછી ઓછા માર્ક્સ આવે। તો આપણે બધાએ હાલ માછલી જેવું બનવાનું છે। કંઈ પણ કામ હોય, ઘરનું કામ હોય કે આપણા સ્ટડીનું કામ હોય, કંઈ પણ કામ હોય આપણે અત્યારે ને અત્યારે જ કરી નાખવું જોઈએ। આજનું હોમવર્ક આજે જ કરી નાખવું જોઈએ, કાલ કે પરમ દિવસ ઉપર છોડવું જોઈએ નહીં, બરાબર। ત્યાર પછી આપણે શીખ્યા હતા શબ્દાર્થ, બરાબર, જે ટોટલ 12 છે। આજે ફરી એકવાર શીખી લઈએ। સરોવર તો લેક, બીજું નિર્ણય તો ડિસિઝન, નંબર 3 હાલ તો ઇન્સ્ટન્ટલી। તમે બધાએ આ ફેરબુકમાં લખી જ નાખ્યું હશે, પરંતુ હજી જેને બાકી છે તે અત્યારે જ લખી નાખશે, બરાબર। નંબર 4 હંમેશા, તો એનો ઇંગ્લિશ મિનિંગ છે ઓલવેઝ। ત્યાર પછી નંબર 5 નસીબ, તો તેનો મિનિંગ છે ડેસ્ટિની, DESTINY, ડેસ્ટિની એટલે નસીબ। નંબર 6 માછીમાર, માછીમાર એટલે કે જે માછલી પકડવાવાળા હોય તેને માછીમાર કહેવામાં આવે છે, જેનો ઇંગ્લિશ મિનિંગ છે FISHERMAN, ફિશરમેન એટલે કે માછીમાર। ત્યારબાદ નંબર 7 સલામત, તો સેફ, SAFE, સેફ એટલે સલામત। નંબર 8 જોખમ, તો ડેન્જર, DANGER, ડેન્જર એટલે જોખમ। ત્યારબાદ નંબર 9 ઝાડ, NET, નેટ એટલે ઝાડ। નંબર 10 નિસાસો, SIGH, સાઇન તો નિશાસો। નંબર 11 સ્વભાવ, NATURE, નેચર એટલે સ્વભાવ। અને નંબર 12 એટલે કે છેલ્લો શબ્દાર્થ માછલી, તો FISH, ફિશ એટલે માછલી। શબ્દાર્થનું પણ આપણે રિવિઝન જોઈ લીધું। ત્યાર પછી આપણે શીખ્યા હતા પ્રશ્નોના ઉત્તર, એટલે કે સવાલ જવાબ, જેમાં પ્રશ્ન 1 હતો, એક સરોવરમાં કેટલી માછલીઓ રહેતી હતી? એક સરોવરમાં કેટલી માછલીઓ રહેતી હતી? તો તેનો ઉત્તર છે
एक सरोवर मा त्रण माछलीओ रहती हती। एक सरोवर मा त्रण माछलीओ रहती हती। कितली माछली? त्रण माछलीओ। त्यार बाद प्रश्न बे, त्रण माछलीओना नाम लखो। त्रण माछली हती ते त्रणेय माछलीओना नाम हता, बराबर। तो हवेना नाम शू छे? उत्तर बे, त्रण माछलीओना नाम, जेमा पहली माछलीनुं नाम हतुं हाल, बीजू बीजी माछली छे जोयू जसे, अने त्रीजी माछली छे थसे। त्रणेय माछलीओना नाम छे जेमा हाल, जोयू जसे अने थशे। आ त्रणेय माछलीओना नाम तमारे खास याद राखवाना छे, बराबर। जो आजे मैं नाम लख्या छे एनी आजूबाजू शू कर्युं छे? मैं इन्वर्टेड कोमा कर्युं छे। तो तमे ज्यारे तमारी बुक मां लखो त्यारे तमारे पण आवी ज रीते लखवानुं छे, अने ई पण सारा अक्षरे, बराबर। त्यार पछी प्रश्न त्रण, माछीमारोनी झाड़मां कई माछली फसाई गई? माछीमारोनी झाड़मां कई माछली फसाई गई? कोई पण प्रश्न होय ते ज्यारे पूरो थाय छे त्यारे प्रश्नार्थ चिन्ह करवानुं भूलवानुं नहीं। ज्यारे प्रश्नार्थ होय त्यारे ज प्रश्नार्थ चिन्ह करवानुं, परंतु ज्यारे जवाब होय छे त्यारे पूर्ण विराम एटले के फुल स्टॉप, बराबर। प्रश्न त्रण छे, माछीमारोनी झाड़मां कई माछली फसाई गई? उत्तर त्रण, माछीमारोनी झाड़मां थशे माछली फसाई गई। कई माछली फसाई गई? थशे माछली, जे हमेशा नसीबमां माननारी माछली हती ते फसाई गई, कारण के तेने आळस हती, बराबर। दरेक काममां तेने आळस हती, एक जग्याएथी बीजी जग्याए जवामां पण आळस हती, एटले ते झाड़मां फसाई गई। जो आपणे पण कोई पण काममां आळस करीए ने तो आपणे पण पाछळ रही जईए, बराबर। आपणुं काम छे ते योग्य समय पर पूरुं थाय नहीं। शब्दार्थ पछी प्रश्नोना उत्तर पण आपणे शीखी चूक्या, तमे तमारी फेर बुकमां लखी पण नाख्युं हशे, बराबर। मैं होमवर्कमां पण आप्युं छे के फेर बुकमां पण एकवार लखवानुं छे अने रफ बुकमां पण एकवार लखवानुं छे। तो हजी पण जे लोकोए फेर बुकमां नथी लख्युं ते आजने आज लखी नाखशे अने पछी होमवर्क पण करशे, बराबर। तो हवे आपणे शुं शीखीशुं? तो सवाल जवाब पछी आवशे खाली जग्या। अहीं सूचना लखी छे खाली जग्या पूरो। तमे तमारी फेर बुकमां सवाल जवाब लख्या छे तेनी पछीना पाना पर, एटले के नवा पाना पर तमारे आ सूचना लखवानी छे के खाली जग्या पूरो। चलो जल्दी थी बधा लखी नाखशे। जेमा पहली खाली जग्या हूँ वाँचू छू, तमारे ध्यानपूर्वक सांभळीने तमारी बुक में लखतू जवानू छे, बराबर। नंबर एक, एक सरोवर में खाली जग्या माछलीओ रहती हती। जो अहीं वाक्य पूरु थयुं एटले पूर्ण विराम कर्युं छे ने मैं, तो ज्यां वाक्य पूरु थतुं होय त्यां पूर्ण विराम करवुं जरूरी छे। तो चलो आ खाली जग्यानो जवाब शुं आवशे?
સાવ સહેલો જવાબ છે, બધાને આવડે તેવો છે. ચલો તો હવે આપણે જોઈ લઈએ કે સરોવરમાં કેટલી માછલીઓ છે. તો આપણી સામે જવાબ પણ આવી ગયો છે, કેટલી માછલીઓ છે? ત્રણ. બરાબર, એક સરોવરમાં ત્રણ માછલીઓ રહેતી હતી. બરાબર, જેમાં હાલ જોયું જશે અને થશે માછલી. ત્યારબાદ એક લાઈન છોડીને બીજી ખાલી જગ્યા, દરેક લોકો પોતાની બુકમાં પેલી ખાલી જગ્યા લખાઈ ગયા બાદ એક લાઈન છોડીને લખવાનું છે, જેમાં પહેલી માછલીનું નામ ખાલી જગ્યા હતું. ત્રણ માછલી હતી, તેમાંથી પહેલી માછલીનું નામ શું હતું યાદ કરો. તો તે જલ્દી ડિસિઝન લેતી હતી, એટલે એનું નામ શું છે? જેને આવડે છે તેની માટે વેરી ગુડ. ચલો આપણે જવાબ જોઈ લઈએ. તો પહેલી માછલીનું નામ હાલ માછલી છે. શું નામ છે? હાલ, એટલે કે ઇન્સ્ટન્ટ. ત્યાર પછી એક લાઈન છોડીને નંબર ત્રણ, એક સાંજે સરોવર કાંઠે ખાલી જગ્યા આવી ચડ્યા. એક સાંજે સરોવર કાંઠે ખાલી જગ્યા આવી ચડ્યા. તો સરોવર કાંઠે કોણ આવ્યું હતું, કોણ ગયું હતું ત્યાં? તો તેનો જવાબ છે માછીમારો. માછીમારો જ આવ્યા હતા ને, કે બીજું કોઈ આવ્યું હતું? આપણે પાઠ શીખ્યા છીએ તો તમને બધાને આવડતું જ હશે. કોણ આવ્યું હતું સરોવર કાંઠે? સાચું છે ને આપણું? તો એક સાંજે સરોવર કાંઠે માછીમારો આવી ચડ્યા. ત્યાર પછી એક લાઈન છોડીને નંબર ચાર, જેમાં લખ્યું છે માછીમારો વચ્ચેની વાત, માછીમારો વચ્ચેની વાત ખાલી જગ્યા સાંભળી ગઈ. જ્યારે માછીમારો વાત કરતા હતા ત્યારે એ વાત કોણ સાંભળતું હતું? તો તેનો જવાબ છે માછલી. માછીમારો વચ્ચેની વાત માછલીઓ સાંભળી ગઈ. ત્રણેય માછલીઓ માછીમારોની વાત સાંભળતા હતા કે કાલ સવારે આ માછીમારો આપણને પકડવા આવવાના છે. આ વાત થતી હતી તે માછલીઓ સાંભળી ગઈ હતી. બરાબર, ચલો આ ચારે ચાર ખાલી જગ્યા લખાઈ ગઈ. ત્યાર પછી એક લાઈન છોડીને નંબર પાંચ, માછીમારોની ઝાડમાં ખાલી જગ્યા માછલી ફસાઈ ગઈ. માછીમારોની ઝાડમાં ખાલી જગ્યા માછલી ફસાઈ ગઈ. તો તેનો જવાબ શું આવશે? થશે માછલી. થશે માછલી છેલ્લી પણ રહી ગઈ હતી અને નસીબમાં માનનારી હતી, તેથી તે માછીમારોની જાળમાં ફસાઈ ગઈ. ત્યાર પછી એક લાઈન છોડીને નંબર છ, કાલે ખાલી જગ્યા આપણે આવીને માછલી પકડીશું. કાલે ખાલી જગ્યા આપણે આવીને માછલી પકડીશું. તો તેનો જવાબ શું છે? શું આવશે આમાં?
सवारे, शू आव्यू? सवारे, काले सवारे आपणे आवीने माछली पकड़ीशुं। कोण बोल्यू तू? माछीमारो, बराबर ने? माछीमारो आवी वात करता हता। त्यार बाद एक लाइन छोड़ीने नंबर सात, बीजी माछलीनुं नाम खाली जग्या छे। बीजी माछलीनुं नाम खाली जग्या छे, तो तेनो जवाब छे, जे साव सहेलो छे, बधाने हवे आवडे छे, बराबर ने? तो तेनुं नाम छे जोयू जशे। बीजी माछलीनुं नाम जोयू जशे छे। त्यार बाद आठमी खाली जग्या, अने आ पाठनी छेल्ली खाली जग्या હું સમજાવું છું, તમારે સમજીને લખવાની છે। માછીમારો ખભે ખાલી જગ્યા લઈને આવ્યા। માછીમારો ખભે ખાલી જગ્યા લઈને આવ્યા, શું લઈને આવ્યા, યાદ છે કોઈને? માછીમારો ખભે ખાલી જગ્યા લઈને આવ્યા, તો તેનો જવાબ છે ઝાડ। માછલીઓને પકડવા માટે ઝાડનો ઉપયોગ થાય છે, એટલે માછીમારો ખભે, ખભે એટલે કે શોલ્ડર, આપણા ખભા ઉપર તે ઝાડ મૂકીને લાવ્યા હતા। ચલો, આ આપણી ખાલી જગ્યા હતી જે આપણે શીખ્યા। ત્યાર બાદ હવે નવા પેજ પર નવું હેડિંગ એટલે કે નવી સૂચના લખવાની છે, જે છે ખરા ખોટા કરો। ખરા ખોટા કરો એટલે કે સાચું ખોટું કરવાનું છે, બરાબર? લખાઈ ગયું હેડિંગ, સૂચના લખી બધાએ નવા પેજ પર? જલ્દીથી લખો। જેમાં પહેલું વાક્ય છે નંબર એક, સરોવરમાં પાંચ માછલીઓ રહેતી હતી। સરોવરમાં પાંચ માછલીઓ રહેતી હતી, ચલો તેનો જવાબ શું આવશે, વિચારો તો। સરોવરમાં પાંચ માછલીઓ રહેતી હતી, તેનો જવાબ સાચું કે ખોટું? તો તેનો જવાબ આવશે ખોટું, કારણ કે સરોવરમાં ત્રણ માછલીઓ રહેતી હતી, બરાબર ને? ત્યાર પછી એક લાઈન છોડીને નંબર બે, બીજી માછલીનું નામ જોયું જશે હતું। તો ચલો, આ સાચું આવશે કે ખોટું આવશે, તો આ વાક્ય સાચું છે, કારણ કે બીજી માછલીનું નામ જોયું જશે જ હતું, બરાબર? તો ત્યાં આપણે કરીશું સાચું। હવે એક લાઈન છોડીને નંબર ત્રણ, માછીમારોએ સરોવરમાં ઝાડ બિછાવી હતી, સાચું કે ખોટું? માછીમારોએ સરોવરમાં ઝાડ બિછાવી હતી, સાચું આવશે કે ખોટું? સાચું। ચલો, થઈ ગયું। ત્યારબાદ એક લાઈન છોડીને નંબર ચાર, એટલે કે ચોથું ખરા ખોટું, બધાનું ધ્યાન અહીંયા, માછીમારોની જાળમાં હાલ માછલી ફસાઈ ગઈ। માછીમારોની જાળમાં
हाल माछली फसाई गई, सचू के खोटू? वेरी गुड, जेने आंसर आवड़े छे ते बधाने वेरी गुड, कारण के हाल माछली फसाई गई थी, तो अहीं जवाब आवशे खोटू, कारण के माछीमारनी जाळमां तो थशे माछली फसाणी थी, हाल माछली तो हाल ने हाल जती रही थी। त्यार बाद एक लाइन छोड़ीने नंबर 5, माछीमारो थैला लईने आव्या। थैला एटले शुं? तो पेला बेग होय ने, मोटा मोटा बेग, आपणे ज्यारे बहार फरवा जईए त्यारे थैला लईने जईए ने, तो शुं माछीमारो एवा थैला लईने आव्या हता? तो आनो जवाब तो बधाने आवडे छे, बराबर ने? माछीमारो थैला लईने आव्या, तो तेनो जवाब छे खोटू। चलो आ थई गया पछी एक लाइन छोड़ीने नंबर 3, एक लाइन छोड़ीने नंबर 6, त्रणेय माछलीओना नाम, त्रणेय माछलीओना नाम देखाव प्रमाणे हता। अहीं साचुं आवशे के खोटुं आवशे? देखाव एटले शुं? तो आपणुं मोढुं छे, आपणा शरीरनो बांधो छे, एने देखाव कहेवाय। तो शुं आ माछलीओना नाम छे ते तेना रंग के तेनो मोढुं तेनुं शरीर परथी पाडवामां आव्युं हतुं? तो ना, परंतु तेना स्वभाव परथी पाडवामां आव्या हता। सेना परथी? स्वभाव परथी। तो अहीं लख्युं छे देखाव, एटले आ वाक्य पण खोटू छे, बराबर? याद रहेशे ने बधाने? तो अहीं आपणा खरा खोटा पण पूरा। हवे आपणे नवो प्रश्न शीखीशुं, तो नवा पेज पर नवी सूचना, तो लखी नाखो आ नवी सूचना, वाक्यो कोण बोले छे? अहीं छेले क्वेश्चन मार्क करवानुं छे, एटले के प्रश्नार्थ चिन्ह। वाक्यो कोण बोले छे? आ सूचना लखाई जाय पछी आ नवा पेज पर लखवानुं छे, बराबर? नंबर 1 कोमा करवानुं छे, एनी अंदर लखवानुं छे। हुं वाँचुं छुं, तमारे सांभळवानुं छे। अहीं आपणो जीव जोखममां छे, अहीं आपणो जीव जोखममां छे। वाक्य पूरुं थई गयुं छे एटले पूर्णविराम अने कोमा बंने पूरुं करी देवानुं छे, बराबर? चलो आ वाक्य कोण बोले छे के अहीं आपणो जीव जोखममां छे? याद आव्युं? वेरी गुड। चलो आपणे जवाब जोई लईए। जवाब पण आवी गयो छे, आ वाक्य हाल माछली बोले छे। कोण बोले छे? हाल माछली। આપણી સૂચના શું છે? સૂચનામાં શું લખ્યું છે? વાક્યો કોણ બોલે છે, એટલે કે અહીંયા જે આ 3 વાક્ય આપ્યા છે ને, એ 3 વાક્ય કોણ કોણ બોલે છે એનું નામ આપણે અહીં જવાબના ખાનામાં લખવાનું છે, બરાબર? પરીક્ષામાં જો તમને આવું વાક્ય પૂછાય તો તમારે શું કરવાનું? તો એનો જે જવાબ છે એ વાક્ય કોણ બોલે છે એનું નામ તમારે લખવાનું છે, બરાબર? તો અહીં આપણો જીવ જોખમમાં છે, એ હાલ માછલી બોલે છે। ત્યાર પછી એક લાઈન છોડીને જોખમ આવશે ત્યારે જોયું જશે, એ કોણ બોલે છે? જોયું જશે માછલી, બરાબર? ત્યારબાદ એક લાઈન છોડીને નંબર 3,
हसे, नसीब मां हसे ते थसे, नसीब मां हसे ते थशे। कौन बोले छे? थशे माछली, बराबर। हाल जोयू जशे अने थशे, त्रणेय माछलीओ कंक ने कंक वाक्य बोली छे एटले ई तेनो जवाब छे, बराबर। त्यार पछी हवे आपणे एक नवो प्रश्न सीखीशुं। तो आ प्रश्न पण तमारे तमारी फेर बुक मां लखवानुं छे, जेमां सौथी पहला तमारे आ सूचना लखवानी छे नवा पेज पर, बराबर। आगळ आपणे आ शीख्या ने कि वाक्य कोण बोले छे, आ तमे लख्युं एना पछीना नवा पेज पर तमारे सूचना लखवानी छे। चित्र ओळखो अने अंग्रेजी नामनी सामे गुजराती नाम लखो, आ सूचना लखवानी छे। चलो हवे आपणे चित्र ने ओळखीए। आ चित्र मां शुं छे, कोण देखाय छे? आ बधाने नाम आवडी गयुं, बराबर ने? तो चलो आपणे नाम जोई लईए। तेनुं नाम छे क्रोकोडाइल, सी आर ओ सी ओ डी आई एल ई, क्रोकोडाइल एटले के मगर, जेने गुजराती मां आपणे मगर कहीए छीए, बराबर। तो तमारे तमारी बुक मां आ सूचना लखी पछी नंबर एक करीने चित्र दोरवानुं नथी। जो तमारे दोरवुं होय तो तमे दोरी शको छो, नहीं तो तमारे आ नाम लखवानुं छे। नंबर एक करीने इंग्लिश मीनिंग क्रोकोडाइल अने तेनो गुजराती मीनिंग मगर, बराबर। अटलू लखवानुं छे। त्यारबाद नंबर बे, आ शेनुं चित्र छे, શું દેખાય છે આપણને? આ સ્ટાર, પરંતુ નામ શું છે તેનું? તો અહીં નામ લખ્યું છે સ્ટાર ફિશ, એસ ટી એ આર એફ આઈ એસ એચ, સ્ટાર ફિશ એટલે કે તારા માછલી, બરાબર। ત્યારબાદ નંબર ત્રણ, આ શું છે? દેડકો, બરાબર ને? તો નંબર ત્રણ કરીને લખવાનું છે ફ્રોગ, એફ આર ઓ જી, ફ્રોગ એટલે દેડકો। ત્યારબાદ નંબર ચાર, ટી યુ આર ટી એલ ઈ, ટર્ટલ એટલે કાચબો, બરાબર। ટર્ટલ એટલે કાચબો। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ નવ ટોટલી પૂરો થાય છે। બધા જ પ્રશ્ન તમારે તમારી બુકમાં આજને આજ લખી નાખવાના રહેશે। હોમવર્ક છે શબ્દાર્થ, પ્રશ્નના ઉત્તર, ખાલી જગ્યા, ખરા ખોટા, વાક્ય કોણ બોલે છે અને ચિત્ર ઓળખી તેના અંગ્રેજી અને ગુજરાતીના નામ તમારે લખવાના છે। વન ટાઈમ ઇન ફેર બુક, બરોબર। આ આજનું હોમવર્ક છે, તમારે આજને આજ સારા અક્ષરે ફેર બુકમાં લખી નાખવાનું છે, બરાબર। તો હવે આપણે ફરી પાછા મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી તમને બધાને બાય બાય, સ્ટે હોમ સ્ટે સેફ, ગુડ બાય એવરીવન।